सदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने जय स्वामीनारायण परचा विभाग जारे पण संतोनो परचो होय त्यारे आपणे परचा विभाग वाँचवाना પ્રકરણ 151 વાલા ભક્તો અહીંયા આગળ સંતોની એટલી સેવાઓ ચાલે છે તમે બધા દૂર બેઠા કથા સાંભળતા હો પણ અહીંયા આગળ લાઈવ તમને ખાલી ભાંજનો પ્રોગ્રામ દેખાય છે કથા વાર્તા પરંતુ એ પ્રોગ્રામ પત્યા પછી અહીં સંતો જે રાત્રે મહેનત કરે છે યુવાનો સાથે હરિભક્તો સાથે એ કદાચ લાઈવ તમને જોવા નથી મળતું પણ ચોક્કસ એવું કહી શકાય કે એક મજૂર પોતાનું પેટ ભરવા માટે અને કુટુંબ પરિવારના પોષણ માટે જે મજૂરી કરે એનાથી કરોડો ગણી મજૂરી આવા ભગવાનના પવિત્ર સંતો ભગવાન અને ગુરુજીને સત્સંગ સમાજને રાજી કરવા માટે એનાથી કરોડો ગણી મજૂરી કરે છે જો એની તો એ સેવા છે એને મજૂરી જાણતા નથી પરંતુ એ સેવા તરફ કોઈની દ્રષ્ટિ ફક્ત જાય કે ઓહો આટલું ત્યાગ કર્યા પછી પણ આ સાધુ સત્સંગ માટે આટલી સેવા કરે છે એટલો જ જો કોઈને ભાવ થાય તો એનું આત્યંતિક કલ્યાણ થાય એટલી બધી આપણા પૂજ્ય શ્રીજી સ્વામી પૂજ્ય અક્ષય સ્વામી પૂજ્ય નીલકંઠ સ્વામી આ સંતોની બહુ મહેનત છે રાત દિવસનો એનો દાખલો છે ઉત્સવ આવે છે એની જો સૌથી વધારે ખબર પડતી હોય તો એ સંતોને પડતી હશે કારણ કે રાત દિવસ એને ફિઝિકલ વર્ક જાજુ કરવાનું હોય એ ફિઝિકલ વર્ક જાજુ હોય જેની અંદર આયોજન હોય એમાં માનસિક એ પણ વધારે હોય તો બેયનું એને કરવાનું છે આખું એરેન્જમેન્ટ એટલે એની અંદર બહુ વ્યસ્ત સંતો હોય છે રાતના 3 વાગ્યા સુધી આખો દિવસ તો ચાલુ જ હોય અને રાતના 2-3 વાગ્યા સુધી અહીં ચાલુ હોય ભાભા નૃત્ય ચાલુ હોય ને બાળ નૃત્ય ચાલુ હોય તમે જોયું નહીં હોય એવું સરપ્રાઈઝ તમને ભાભા નૃત્ય અહીંયા આવશો ને ત્યારે જોવા મળશે તમે આજ સુધી નાના છોકરાના કલ્ચર પ્રોગ્રામ બહુ જોયા હશે યુવાનોના જોયા હશે પણ આ વખતે તો જે ગાડીઓ હવે માઇલેજ પૂરા થઈ ગયા છે ને એવી ગાડીઓના ડાન્સ એવી ગાડીઓના કલ્ચર પ્રોગ્રામ કેવા મોટા મોટા વડીલ હરિભક્તો ભગવાનને ગુરુજીને રાજી કરવા માટે એ સ્ટેજ ઉપર નાચશે આ ઉત્સવની અંદર કેવો ઉત્સાહ છે કે ઉંમરવાળાઓને પણ જુવાની આવી ગઈ છે એવું લાગે ઘનશ્યામ મહારાજે ઉંમરવાળાને પણ જુવાની આપી દીધી એ બધું એ કારણ છે ભગવાનના સંતોને જે ઉત્સાહ છે ઉમંગ છે એને જે રાતને દિવસ તાન છે એવું કરવાનું કારણ કે એક એક છોકરાને આ દેશમાં ભેગો કરવો એક નાના બાળકને હું જાણું છું શ્રીજી સ્વામી બુધવારના મંડે
છોકરાને શુક્રવાર સાંજે 6 વાગે મૂકી જ જાજો, હા મૂકી જ જાજો. હવે હરિભગત પણ બહુ દૂર રહેતા હોય, છોકરાને મૂકવા અહીંયા આવવાનું હોય, પાછું સાંજે લઈ જવાના હોય, અત્યારે મંદિરનું કામ ચાલે છે, એટલે હરિભગતને પણ સહેજે આળસ હોય. અને સહેજે એમ થાય કે 2 કલાક માટે મંદિર જવાનું કેટલું દૂર, કલાક 1.5 કલાક હોય, એટલે પછી મારા જેવાને ફોન કરે કે સ્વામી આ જવાય એવું નથી, આમ છે, એટલે હું છૂટી જઉં કે ભાઈ એ મારો વિષય નથી, એ શ્રીજી સ્વામીનો વિષય છે. તમારે સેવા કરવાની હોય, ના થાય એવી હોય, મને કહો કે મારી આ સેવા મેં લખાવી હતી, નહીં થાય તો હું કહું ઓકે વાંધો નહીં. પણ મારો જે સબ્જેક્ટ નથી, છોકરાને બોલાવવા, એ શ્રીજી સ્વામીનો સબ્જેક્ટ છે. એટલે એ જો તમને પરમિશન આપે તો એ શ્રીજી સ્વામીને ફોન કરે, એટલે શ્રીજી સ્વામી તો કે મૂકી જ જાઓ હમણાં. કદાચ કોઈ હરિભગત દૂરથી આવતા હોય એને એવું થાય કે સ્વામી આટલું બધું કેમ કરે છે, પણ એને સાધુની પરિસ્થિતિની ખબર ન હોય કે એક સાથે 12 થી 15 છોકરાઓને પ્રોગ્રામ કરાવવાનો હોય, 2 છોકરા ગેરહાજર રહે તો એને જુદું શનિવાર ફરી ના થાય, કારણ કે યુવાનોની પ્રેક્ટિસ હોય, એને મંદિર શણગારવાના હોય, નાના છોકરાઓની પ્રેક્ટિસ હોય, ભાભાઓની પ્રેક્ટિસ હોય, લાઇટિંગ કરવાનું હોય, ડેકોરેશન કરવાનું હોય, કેટલા બધા કામ એક ઉપર હોય, જેના કારણે એને સમયની વહેંચણી કરવી પડે. પણ એ સંતોની મહેનત અને સેવા આપણે જોઈએ તો આપણે નતમસ્તક થઈ જઈએ કે આવા ભગવાનના સંતો આપણને મળ્યા છે, એ જ આપણા મોટા ભાગ છે. એટલે વાલા ભક્તો, તમે બધાએ દૂર બેઠા છો પણ ત્યાં આગળ મનથી એટલી સેવા કરતા રહેવું કે આ સંતો ને અહીં આગળ યુવાનો ને એવા ભક્તો જે સેવા કરે છે, બસ એની સેવાને આપણે સાંભળીને, દર્શન કરીને, જોઈને પાવન થતા રહીએ, એટલી સેવા મનથી કરીએ તો એ ઘણું છે. એટલું જ આપણે વિચારીએ તો એ આત્યંતિક કલ્યાણ માટે ઘણું ભાથું આપણું પૂરું થઈ જાય. પરચા વિભાગની અંદર જ્યારે જ્યારે મારે વાંચવાનું થાય છે ત્યારે આપણે 191 પ્રકરણ ચાલુ હતું, જેમાં સુરતના હરિભક્તોની વાત આવી હતી કે સુરતના ભક્તો એવા વિશ્વાસી છે. કેવા વિશ્વાસી છે એને હું થોડું વાંચું છું, પછી આજે આપણે પરચો વાંચીશું. વિશ્વાસ વિશેની વાત આપણે જ્યારે આગળ કથા વાંચી હતી ત્યારે સમજ્યા હતા. સુરતના ભક્તોને એવી સમજણ છે, પૂરે પરચા નિત્ય પ્રત્યેનાથ, તેને મગન રહે સહુ સાથ, એવું સમજે નહીં કોઈ જન, પ્રભુ આવ્યા વિના છૂટે તન, રથ વેલ વાજીને વિમાન, લાવે અંત સમે ભગવાન, આવે તેડવા જનને નાથ, માગે શેખ જાય હરિ સાથ, એવો સૌને મને વિશ્વાસ, તન તજી જાસુ પ્રભુ પાસ. સુરતના બધા હરિભક્તોને એક વિશ્વાસ છે, એક પણ વ્યક્તિને એવું નથી કે મારું શરીર ભગવાન આવતા પહેલાં છૂટશે. દરેકને એમ છે, કોઈ કે હું રથ ઉપર બેસીને જઈશ, કોઈ કે મને મહારાજ ઘોડો લઈને લેવા આવશે, કોઈ કે મહારાજ મને વિમાન લઈને લેવા આવશે. એક એક સુરતના હરિભગત એકબીજા સાથે ધામમાં જવાની વાતો કરે છે, ને ધામમાં પણ હું આવા વાહન ઉપર બેસીને જઈશ એવું એકબીજા સાથે વાતો કોન્ફિડન્સથી કરે છે, વિશ્વાસથી કરે છે. યાદ રાખો, ભગવાનના 5 વર્તમાન પાડ્યા હોય, ભગવાનના મોટા સાધુની સેવા કરી હોય અને એની આજ્ઞામાં તમે આજીવન રહ્યા હો, એની અનુવૃત્તિમાં રહ્યા હો, એનો રાજીપો મેળવ્યો હોય, કાળ કર્મને માયા 3 મળીને તમારું કે મારું ભૂંડું કરવાને ઈચ્છે, તો પ્રથમનું 72મું એમ કહે છે, 3 જણા ભેગા થાય, કાળ એટલે કે મૃત્યુ, કર્મ કોઈ ક્યારેક ભૂલથી કોઈ એવું દુષ્કર્મ થઈ ગયું હોય એવું કર્મ, અને માયા શક્તિશાળી છે. આ 3 ભેગા થઈને મીટિંગ કરે
અને ભેગા થઈને આખો પ્લાન રચે કે આ જીવને આપણે હેરાન હેરાન કરી નાખો છે, આને ભગવાનોથી ભોગવા જ નથી દેવો. પણ ભગવાન અને ભગવાનના સંતની તમને નિષ્ઠા છે, એમાં વિશ્વાસ છે, એના રાજીપામાં છો, તો પ્રથમના 72મા વચનામૃત પ્રમાણે કાળ કર્મને માયા ત્રણેય ભેગા થાય તો એ વાળ વાંકો ના કરી શકે. વિશ્વાસ, વિશ્વાસ એ બહુ મોટું પાસું છે મોક્ષના માર્ગમાં. એટલે સુરતના ભક્તોને વિશ્વાસ છે કે અંધકાળે અમને ભગવાન લેવા આવશે જ. હવે ત્યાંની નિષ્કુળાનંદ સ્વામી એક વાત કહે છે, પણ એક વાત છે નવીન, કહું સાંભળો જન પ્રવીન, એક પારસી અરદે સરજી, તેને સત્સંગની રીત રજી, સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જણાના લોભી હરામી, જોયા જોગી જંગમ સંન્યાસી, તપી ત્યાગી વૈરાગી ઉદાસી, પીર ફકીર મલ્લા મલંગી, દીઠા શેખ ભેખ બહુરંગી, કનવાના રયા કુકસા ગ્રહી, એવા દીઠા જગતમાં કહી, જોઈ લીધું સર્વનું તે સાર, જાણ્યા ભૂલેલ ભૂમિનો ભાર. અર્દેશર પારસી, ભગવાન શ્રીહરિની સર્વોપરિતા એ જ છે કે આ સત્સંગની અંદર મુસલમાન આવ્યા છે, આ સત્સંગમાં પારસી આવ્યા છે, આ સત્સંગની અંદર મોચી ધોબી ઘાંચી કણબી કાઠી ભરવાડ કોળી એક એક જાતિનો વ્યક્તિ તમને સ્વામિયણ સંપ્રદાયમાં મળશે. તમે જુઓ કે કેટલાક સંપ્રદાયો એવા છે કે ત્યાં તમને બધા વણિક ભક્તો જ મળે. વૈષ્ણવમાં તમે જાજા જુઓ તો બધા વણિકો જ હોય જાજા. અમુક સત્સંપ્રદાય અમુક એ પ્રકારના ધર્મો છે કે અમુક એ પ્રકારના દેવી દેવતાઓ છે, ત્યાં તમને બધી હલકી કોમના જ મળે. ને આ બધા એ હલકી કોમ જ એ દેવી દેવતાઓને માનતી હોય ને એની પૂજા કરતી હોય ને એ બધી કોમ જ ત્યાં ભેગી થાય એવું હોય. અમુક દેવી દેવતાઓ એવા છે કે અમુક માન્યતાઓ એવી છે, જેમ કે આજે તમે અલ્લાહ તો ને આ મુસલમાન જ હોય, ક્રાઇસ્ટ તો ત્યાં ક્રિશ્ચન જ હોય, હિન્દુઇઝમની અંદર અલગ અલગ હોય, તોય પણ એમાં પણ વિભાગ જ છે કે અમુક જગ્યાએ અમુક જ હોય. બ્રાહ્મણ શિવ હોય ત્યાં બ્રાહ્મણો જ હોય મોટે ભાગે, શિવજીની પૂજા કરવાવાળા જાજા એના ભક્ત એકદમ ચુસ્ત. તો દરેક આવા વિભાગોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણની એક બહુ મોટી ખૂબી આ સંપ્રદાયની, આ સંપ્રદાયમાં બધી જ જાતના હરિભક્તો મળે. વડોદરામાં છાની છે એ આખો ઢેડ ભક્તો છે, બરાબર હરિજન છે એ ભક્તો, પણ એ બધા હરિજન ભક્તો આખો મહોલ્લો એનો છે અને ભગવાન સ્વામીને ભજે છે. મોચી હરિભક્તો હોય છે, ધોબી હરિભક્તો હોય છે, આની પાછળનું કારણ શું? તો ભગવાન સ્વામિનારાયણે જાતિના ભેદભાવ વિના પોતાનું સ્વરૂપ પોતાના સંતો દ્વારા જેને સમજાયું, પોતાનું સ્વરૂપ પોતાના સમાધિ પ્રકરણ દ્વારા કે પોતાના પરચા દ્વારા જેને સમજાયું, તમામ જીવોને ભગવાન સ્વામિનારાયણને સ્વીકાર્યા હતા અને સ્વીકારે છે. ભગવાને એ તમામને સ્વીકાર્યા છતાંય વર્ણાશ્રમના ધર્મો ક્યારેય પણ તોડ્યા નથી. આપણા સત્સંગમાં પૂર્વે જ્યારે બહુ જ ચુસ્ત વર્ણાશ્રમનો આખો જમાનો હતો, અત્યારે તો હવે વર્ણાશ્રમનું એટલું બધું રહ્યું નથી, આ યુગ આખો પરિવર્તન છે અને યુગની સાથે અમુક ધર્મો જાતા હોય છે આવતા હોય છે, મુખ્ય ધર્મો છે પાયામાં રહેતા હોય છે. પરંતુ શ્રીજી મહારાજ જ્યારે સમયા ઉત્સવ કરતા ને ત્યારે માટલાઓના પણ વિભાગો હતા, આ માટલામાંથી આ જ હરિભગત પાણી પીતા અને આમાંથી આ જ પાણી પીતા એવા વિભાગો હતા. વિભાગો કહેતા શ્રીજી મહારાજે બધું જ કર્યું, મુસલમાન પાર્ષદો પણ શ્રીજી મહારાજની બાજુમાં રાખતા, પરંતુ વર્ણાશ્રમના ધર્મોને મહારાજે હંમેશા રાખીને ચાલ્યા છે અને એ જેને મહારાજ એવું રાખતા
તો સામેવાળાને પાછું એમ થતું નહીં કે અમને જુદા કાઢ્યા, અમને જુદા કાઢ્યા એવું પણ થતું નહીં. આજ તો યુગ એવો થઈ ગયો કે કદાચ વર્ણાશ્રમનો ધર્મ મહિમા કંઈ ઘટતો નથી, વર્ણાશ્રમનો ધર્મ પાડ્યો એનાથી કંઈ મહિમા નથી ઘટતો. આજે આ આપણા રણછોડ ભગત કે અજીત ભગત પાર્ષદો છે, હવે રણછોડ ભગત તો બહુ જૂના ભગત છે, સમજો ને, એ તો ઘણા વર્ષો થઈ ગયા, અમારી પહેલાં આવેલા છે, તો એને હજુ ગુરુજીએ સાધુની દીક્ષા નથી આપી પ્રયોજનથી, કે ભાઈ અમુક પીઢ પાર્ષદો જોઈએ સત્સંગના કાર્યને અર્થે. સ્થિર થયેલા, બુદ્ધિ જેની બરાબર સ્થિર થઈ ગઈ હોય, નહીં તો અહીંયા આગળ તો મોટા મોટા વ્યવહારો હોય પાર્ષદો જોડે કરાવવાના હોય. હવે વિદેશમાં ગયા હોય ને ક્યાંક ગયા હોય અને 5-25 લાખ ભેગા થયા ને બુદ્ધિ સ્થિર ના હોય તો ઉપાધિ થાય. ક્યારેક બુદ્ધિ સ્થિર ના હોય, કોઈ બહેનો સાથેનો વ્યવહાર કરાવવો પડે, પાર્ષદ પાસે જ થાય અને કરાવવાનો થાય, બુદ્ધિ સ્થિર ના હોય તો પ્રોબ્લેમ થાય. એટલે ગુરુજીએ કોઈ કાર્ય નિમિત્તે કંઈક વિચારીને ભગતને એવા રાખ્યા. હવે ભગતને બધું જ આવડતું હોય, કારણ કે એને તો બધી જ ક્રિયાઓ આવડતી હોય, પણ તોય ભગતના હાથની કરેલી પાણીમાં રોટલી અમે ના જમી શકીએ. એ વર્ણાશ્રમનો ધર્મ છે કે એમની પાર્ષદની દીક્ષા છે, અમારે ભાગવતી દીક્ષા છે. તો ભગતની, ભગત મહાન હોય, સેવાભાવી હોય, શ્રદ્ધાવાળા હોય, ગુરુજીના રાજીપાવાળા હોય, બધું જ હોય, છતાંય પણ વર્ણા આશ્રમ ધર્મ પ્રમાણે રાંધેલો ભાત કે રોટલી, એ પાણીમાં બનાવેલું રાંધેલું, ભગત અમારાથી આગળ આવેલા છે, એને બધી ક્રિયાઓ આવડે છે, કદાચ હાથ ધોતા એને શીખવાડ્યું હશે અમને, એવું હોય તોય પણ એમના હાથનું રાંધેલું અમે ના જમી શકીએ. એ આશ્રમ ધર્મ છે. ભગવાન સ્વામિનારાયણે આ વર્ણાશ્રમના ધર્મોને બાજુ પર મૂકીને કોઈને સ્વીકાર્યા નથી, બધાને સ્વીકાર્યા, પણ વર્ણાશ્રમના ધર્મોને અચૂક પાડતા, અને પાડતા એમાં સામેવાળાને એવું થતું નહીં કે મારું ઇન્સલ્ટ છે. અત્યારે તો યુગ એવો આવી ગયો, કદાચ જો કોઈને સ્વીકાર્યા હોય અને કોઈ કારણોસર તમે કાંઈક જો એને કોઈક થોડોક પંક્તિથી જુદો બેસાડ્યો, કંઈક કર્યું, અમારી તો કિંમત નથી ને, અમને બાજુ પર કાઢ્યા, આવું થઈ જાય. એવું ન હોય. ગુરુકુલ સંસ્થા છે. એક વખત આપણે ત્યાં 2 માછીમારના છોકરાઓ આવ્યા ભણવા માટે. હવે માછીમારના છોકરા, એને ગરીબ સ્થિતિ કોઈ હતું નહીં, ગુરુજીનો તો દયાળુ સ્વભાવ, કોઈપણને સ્વીકારવા. મોટા પુરુષનો ખોડો એવો હોય છે કે જેના ખોડાની અંદર રંક અને રાજા બેય રમી શકે, જેના ખોડામાં જ્ઞાની અને અજ્ઞાની બેય રમી શકે, જેના ખોડામાં મુક્ત અને મુમુક્ષુ બેય રમી શકે, જેના ખોડાની અંદર પામર અને પાવન બેય રમી શકે, એ જ મોટા પુરુષનો ખોડો હોય. હવે ગુરુજી બેઠા હતા ને મચ્છીના છોકરા 2, એની માં કંઈક મૂકવા આવી હશે, બાપ નહોતો, છોકરાઓને લીધા રહ્યા. પણ એ છોકરાઓને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધું જુદું, એની ડીશો જુદી, એની થાળી જુદી, એને બેસાડવાના જુદા, જમાડવાના જુદા, તો જુદા એટલે આમ પંક્તિ થઈ હોય એનાથી 2 ફૂટ દૂર બેસે અને જુદા જમી લે, એને બીજું પીરસવાનું કડવાનું નહીં, થાળી ધોઈને પાછા એની રૂમમાં જ્યાં હોય ત્યાં જતા રહે. પરંતુ એને એવી રીતે રાખીને ભણાવ્યા, અને એને પહેલેથી કીધેલું કે તમને આવી રીતે આ છોકરાઓને રાખવામાં આવશે. એની માને પૂછેલું કંઈ વાંધો નથી? ના, કારણ કે શ્રીજી મહારાજ એના હિમાયતી હતા, પડે એટલા પાડવા જોઈએ. પરંતુ આજ તો હવે એવું કંઈ રહ્યું નથી, અત્યારે તો જો ધ્યાન ના રાખે તો વર્ણાશ્રમનો ધર્મ ક્યાં, હોટલનું લાવીને ખાઈ લે કે બહારનું લાવીને ખાઈ લે તો વર્ણાશ્રમનો ધર્મ જ ક્યાં આવે? કશું જ ના આવે, શ્રીજી મહારાજની આજ્ઞાય ના પડે. પરંતુ મહારાજ આવું પાડતા. અલગ અલગ શ્રીજી મહારાજે તમામને સ્વીકાર્યા, એટલે પારસી, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જ એ છે કે જેની પાસે પારસીઓ અને મુસલમાનો પણ ભગવાન ભજતા. કોઈ તમને પૂછે કે સ્વામી એને સર્વોપરી એનું શું કારણ, તો કે જાઓ લાગઠ જોઈ લો, એક પણ જાતિનો આ સંપ્રદાયમાં નહીં મળે એવું નહીં થાય, એની પાછળનું કારણ એક છે, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, તમામ અવતારોના ઉપાસકોને પોતાના સ્વરૂપમાં તમામ અવતારોને લીન થતા દેખાડ્યા છે, એટલે બધા અહીંયા આવ્યા છે. નહીં તો એના વર્ષોથી બાપ દાદાનો પારસી ધર્મ હોય, સ્વામિનારાયણનો શું કરવા થાય?
આ તો પારસી હતા અર્ધેશ્વરજી, અને જેવા તેવા નહોતા. અર્ધેશ્વરજીનું આખ્યાન આખું ક્યારેક સમયોચિત ક્યારેક કહેશું. અર્ધેશ્વરજી અંગ્રેજ અમલદારોના મુખ્ય સુરતની અંદર સુબા હતા, અને અર્ધેશ્વરજી એ પોતે સેનાપતિ હતા ત્યાં આગળ અંગ્રેજ આખા સૈન્યના, અને એટલો એનો પ્રભાવ હતો સુરતની અંદર કે એનું નામ પડે ને સુરત આખું આમ ધ્રુજી જાય એવા અર્ધેશ્વરજી હતા પારસી. એને બહુ પ્રકારના જોગી, સંન્યાસી, તપસ્વી, ત્યાગી, મુલ્લા, મુસલમાનના સંતો આ બધાએ જોયા, પણ એને એવું લાગ્યું જોઈ લીધું સર્વનું તે સાર, જાણ્યા ભૂલેલ ભૂમિનો ભાર. એને બહુ સાધુઓ જોયા પણ એવું લાગ્યું કે આ તો પૃથ્વીના ભાર રૂપ છે. હા, કેક સાધુ પૃથ્વીના આધાર રૂપ હોય, પ્રથમનું 27મું, એવા મોટા સાધુ તો પૃથ્વીના આધાર રૂપ છે કે કોઈક ભગવાનના મહાપુરુષો આ પૃથ્વી નહીં અનંત કોટી બ્રહ્માંડોના આધાર રૂપ છે. અને કોઈક એવા હરામી છે, હું ગઈકાલે જ હરિભક્તો બેઠા હતા ત્યારે કહેતો હતો કે આ કપડાની અંદર તમારે આ જગતને જેટલું છેતરવું એટલું છેતરી શકાય છે. આ કપડું એવું છે, ચમત્કારી કપડું છે, તમે ધારો તો જીવોના આત્યંતિક કલ્યાણ પણ આમાં, જો તમે જીવન એવું જીવો તો તમારા દ્વારા તમને નિમિત્ત બનાવીને ભગવાન અનંતના કલ્યાણ કરી શકે. અને આ કપડામાં જો જીવ ગાફલ થાય તો અનંતના કલ્યાણ ઊંધા પણ પાડી શકે. આ એવું કપડું ચમત્કારી છે. જગતની અંદર ઘણા પ્રકારના ડ્રામા થતા હશે, પણ આ કપડામાં રહીને જેટલા ડ્રામા કરવાવાળા નીકળ્યા છે ને, એટલું ડ્રામા કરવાવાળા જગતની અંદર કોઈ કપડામાં નહીં નીકળ્યા હોય. એના કારણે નિષ્કુળાન સ્વામીને સંત અને અસંતની ઓળખાણ પાડવી પડી. એના કારણે શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે, જેને મળવે માન્યું કલ્યાણ એને જોવા ઘડી ઘડીએ રે, ખાતા પીતા જોતા જનાશે રે આશય એના અંતરનો. તમે જેને મળવે માન્યું કલ્યાણ માન્યું છે એની ભેગા ઠેલી લઈને શુક્ર શનિ રવિ રહેવા જતા રહો. મામા મામા અમારે રોજ શુક્ર શનિ રવિ અહીં રહેવા આવી ગયા છે. બોલો, હવે અત્યારે આ ઉંમરે ચેક કરે છે હવે કે હવે કલ્યાણ તો માની લીધું આ સાધુ ભેગા, પણ હવે થશે કેમ છે એ ચેક નથી કરતા વાલા ભક્તો. મામા તો અહીં આગળ અંગ છે સંતોનું જ, એટલે અહીં સંતો ભેગા પોતાનું ઘર માની, પોતાનો પરિવાર માનીને અહીંયા આગળ લગભગ શનિ રવિ તો અત્યારે રહેવાનું ચાલુ કરી દીધું, નિયમ લીધો છે. 5 દિવસ રજા વીકડેઝ, એની અંદર ઓન ડ્યુટી જોબ હોય, અને 2 દિવસ મંદિરની જોબ. એટલે ભગવાનના સાધુ ભેગા રહેવું જોઈએ, એને ખાતા પીતા જોતા સૂતા જોઈ લેવા જોઈએ, બરાબર પાકો નિર્ધાર કરવો જોઈએ. ખોટાને મળવાથી ક્યારેય ભગવાન સુધી પહોંચાતું નથી, મોહબત રખાય જ નહીં. ઘણા ભક્તો એવા મોબતિયા હોય છે, સાચા સાધુની કથાએ ગમે, સાચા સાધુની ભેગા જવું ગમે, એની વાતો સાંભળવી ગમે, અને ખોટાની મોબત છોડી નથી શકતા. ખોટું જે ખોટું વર્ષોથી કરતા આવ્યા છે, હજુ આજ સુધી હજુ ખોટું કરવાનું, જે આજ સુધી વર્ષોથી ખોટું કર્યું જ્યાં સુધી નહોતી ખબર ત્યાં સુધી ખોટું કર્યું, પણ આટલી ખબર પડી કે ભગવાન અને ભગવાનના સાધુ છે એ સાધુના ધર્મો શ્રીજી મહારાજે આવા લખ્યા છે, અને સાધુ આ પ્રકારના જ હોય, આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આવું સાંભળ્યું છે જાણ્યું છે, એવા સાધુના વર્તન અને જીવન જોયા છે, છતાંય ગોળ મળી ગયા પછી પણ ખોળ ખાવાની જેને મોહબત ન છૂટે, ખોળ ખાવાનો જેને સ્વભાવ ના છૂટે, એને તો ઓહો આત્યંતિક કલ્યાણના દરવાજે પહોંચ્યા પછી પણ ધક્કો પડવાનો. હા, તમે સાચા સાધુનો એક બાજુ પર સંગ રાખો અને ખોટાનો સંગ છોડો નહીં, અને તમે એવું માનો કે આપણે તો પહોંચી જશું, ના પહોંચાય, કારણ કે જેટલો સાચો ઉપર ખેંચે ને એના કરતાં ખોટો નીચે ખેંચે, અને હંમેશા નીચેનું બળ ઝાઝું હોય, ઉપરનું બળ ઓછું હોય. તમારે કોઈનું ઉપર ખેંચવું હોય ને તો વાર લાગે, પણ ઉપર નીચે ખેંચવો હોય તો આમ આંચકો જ લગાવવાનો, એટલે આવી જાય હેઠો. એટલે તો કહે છે ચડવું અઘરું છે ઉતરવું અઘરું નથી, ઉપર ચડવું અઘરું છે. એમ
કોઈને ભગવાનના માર્ગે ચડાવવો અને શ્રીજી મહારાજના સિદ્ધાંતો સમજાવવા અઘરા છે, એ સિદ્ધાંતમાંથી પાછો વાળવો એ કાંઈ અઘરું નથી. કોઈને કુસંગમાં લઈ જવો એ અઘરું નથી, સત્સંગમાં લાવવો એ જ અઘરું છે. કુસંગમાં લઈ જવો તો કોઈ પણ લઈ જાય. એટલે વાલા ભક્તો, આ અર્ધેશ્વર પારસીના આખ્યાનમાંથી એટલું તો ચોક્કસ જાણી રાખવું, સાચા સાધુની ખોળ કરવી, શોધો, ન મળ્યા હોય તો શોધો, સંતોષ થતા સુધી શોધો. ગઈકાલે હું કહેતો હતો, હરિભક્તો બેઠા હતા ત્યારે રાત્રે સ્વામીની વાતોની કથા, અમારા ચિરાગ ભગત ડેલાવરવાળા જ્યારે આવે ત્યારે સ્વામીની વાતો, એને જ્યારથી નિયમ આપ્યો છે વાંચવાનો નિયમ, જે ના ખબર પડે એટલી વાતો 5-10 લઈને જ આવે. એક પણ દિવસ, આજુ આજ દિવસ સુધી મને ખ્યાલ છે, એક પણ દિવસ એનો એવો નથી કે સ્વામીની વાત લીધા વિના આવ્યા હોય. આવી સ્વામીની વાત એના હાથમાં જ હોય આવે. એટલે આટલા આખા મંદિરમાં મેં એક જ હરિભગત એવો જોયો અત્યાર સુધીમાં, કે જેને મંદિરે આવે અને શાસ્ત્ર લઈને આવવાનું અને શાસ્ત્રનો પ્રશ્ન અચૂક લઈને આવવાનું, એવું અત્યાર સુધીની મારી લાઈફમાં રેગ્યુલર કોઈક પ્રશ્ન લઈને આવતો હોય એવો મેં આ પહેલો એક યુવાન જોયો, કે જેને રેગ્યુલર પ્રશ્ન. સ્વામીની વાત તો જે દીનો નિયમ આપે વાંચે, 5 વાતો વાંચે, એમાંથી જે વાત ખબર ના પડે વાતને ટીક કરવાની, 2 વીકે 3 વીકે ડેલાવરથી અહીં આવે, સ્વામીની વાત હાથમાં જ હોય, અહીંથી દાદર ઉપર ચડે, સ્વામીની વાત હાથમાં હોય, જે સ્વામી પહેલાં મળે ત્યાં બેસી જાય, જો નવરા ના હોય, જે સંતો કથા કરતા હોય, જે સ્વામી પછી અવેલેબલ હોય ત્યાં બેસી જાય અને બેસીને વાતો સાંભળે અને એ વાતો વાંચે, એ વાતને સમજે. આપણને આપણે આમ છાતી ઠરી જાય કે વાહ, આટલા યુવાનને અઠવાડિયે 10 દિવસે આવે છે, 15 દિવસે, પણ પ્રશ્ન લઈને આવે છે, સ્વામીની આ વાત સમજાવો. આપણને ખબર પડે કે આને મોક્ષનો માર્ગ કપાઈ રહ્યો છે, આ ચડી રહ્યો છે, ચડી રહ્યો છે, અને તમે આવ્યા, તમારી પાસે ના કોઈ પ્રશ્ન હોય, ના કોઈ વચનામૃતની વાત હોય, હાઈ હેલો ચાલો, તો શું થાય? તો પછી કલ્યાણની વાત ક્યારે થાય? માટે સાધુ પાસે જવું ત્યારે ચોક્કસ કોઈ જિજ્ઞાસા વૃત્તિથી જાવું ને 5 પ્રશ્ન લઈને જ જવા, કે આ વચનામૃતની અંદર આ છે, ના હોય તો ગોતીને જવું, કે આ વચનામૃતમાં આ છે તો આનું મારે સમજવું છે. આપણને બધી ક્યાંથી સમજાઈ ગયું? હજુ અમે આટલી કથાઓ કરીએ છીએ ને આટલા વર્ષથી તોય બધું નથી સમજાતું, તોય નથી સમજાતું, તો બધું ક્યાંથી સમજાઈ જાય એક દિવસમાં? માટે વાંચો, ચિંતન કરો, એના પ્રશ્ન પૂછો. ત્યારે હું વાત કરતો હતો, એમાં સ્વામીની એક વાતની અંદર એવું આવ્યું કે આ સાધુ તો ભગવાનની હજુરના રહેનારા છે, પણ ભગવાનથી દૂર રહ્યા છે એ જીવના કલ્યાણને અર્થે રહ્યા છે, બાકી આ સાધુ તો પળ માત્ર ભગવાનથી છેટે રહેવા નથી, ધામની એ મુક્તોની પંક્તિને છોડીને ભગવાનના મહાપુરુષોને આ પૃથ્વી પર દર્શન આપવા ગમતા નથી, પરંતુ એ અહીં આગળ એ મુક્તની પંક્તિને છોડીને, એ મૂર્તિના સુખને છોડીને, એક બાહ્ય દ્રષ્ટિએ એ સુખમાંથી ક્યારેય નીકળતા જ નથી, પરંતુ છોડીને થોડાક દૂર રહે છે. કારણ કે કોઈ પણ ક્રિયા કરવા માટે મુક્તાનંદ સ્વામી કીધું, એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય, એમ એક વેંત વૃત્તિ બહાર તો કાઢવી જ પડે છે ત્યારે ક્રિયા થાય છે. એ ક્રિયા કરે છે જીવના ઉપર દયા કરીને કરે છે. હવે એવા સાધુ છે એનું પરપણું જણાય તો સ્વામી કે અહો અહો થયા કરે. ત્યાર પછી હું વાત કરતો હતો કે તમે તમારે ઘેરથી ભરપેટ ગળા સુધી જમીન નીકળ્યા છો, કોઈને ઘેર ગયા તમે, એને ઘેર ગુલાબજાંબુ પડ્યા છે, રસગુલ્લા પડ્યા છે, પેંડા પડ્યા છે, બરફી પડી છે, ભજીયા પડ્યા છે, 2 શાક પડ્યા છે, પૂરી છે, પાપડ પાપડી બધું છે, એના ડાઇનિંગ ટેબલ પર એ જમે છે, તમે બેઠા છો સોફા ઉપર, તમને એક સંકલ્પ પણ થશે કે આમાંથી એક ટુકડો હું મોઢામાં મૂકું? નહીં થાય. કેમ? કારણ કે તમે ગળા સુધી જમીને ગયા છો. પરંતુ તમે ઘેર ખાલી અડધી રોટલી આમ ઊભા ઊભા ખાઈ લીધી હોય ને પછી કોઈને ઘેર જાઓ અને ઓલા લોકો જમવા બેઠા હોય અને એમાંય સરસ મજાનો ભાવતા ભોજન તમને હોય એવા ડાઇનિંગ ટેબલ પર પડ્યા હોય, હવે તમે સોફા પર બેઠા છો અને તમે ઘેરથી એને ફોન કર્યો કે બસ આ જમીન નીકળ્યો જ છું, એટલે તમે જમીન આવીને સોફા પર બેઠા છો, ઓલાને એવી ખબર છે કે તમે જમીન આવ્યા છો એટલે કે હું અમે જમી લઈએ, પણ તમને સોફા પર બેઠા બેઠા એમ સંકલ્પ થાય કે જો મને બોલાવે તો હું થોડું જમું ખરો, કારણ કે મને ભૂખ લાગી છે, ઘેર તો કાંઈ ઉતાવળમાં મજા આવી નહીં, હવે અહીં થોડું જમી લઉં,
એટલે ઓલો કે તો ભલે ના કહેતો પછી પાછા પૂછો કે શું જમો છો, શું જમો છો, ગુલાબજાંબુ? અરે મને ગુલાબજાંબુ તો આમ બહુ ભાવે, હા તે લોન ભાઈ બે, ના ના હવે અમને, અરે લોન, હા હાલો ત્યારે આમ હોય ગળા સુધી ઈચ્છા એટલે બેસી જાય, પછી ધીરે ધીરે નાખી ડીશ જમે. પણ રોજ ઘેર ભૂખ્યો રહેતો હોય એને પારકા ટેબલ પર રોજ ગોતવું જ પડે, પણ ઘેર જ જો એ ગળા ડૂબ જમેલો હોય તો એને બહાર જવું ના પડે એમ હું એ વાત સમજાવતો હતો. ગુરુ પૂર્ણિમા સાચી એ છે કે પોતાના સદગુરુથી એટલું પૂર્ણ થઈ જવું. પહેલાં તો સદગુરુ એવો ખોળવો કે તમે ધરાઈ રહો, અધૂરો સદગુરુ ખોળવો જ નહીં. અધૂરો સદગુરુ ખોળવું એ મુમુક્ષુ માટે એના કરમ ફૂટ્યા. આપણને ખબર પડે કે મને ફૂલ ડીશ છે, શું કરવા આપણે અધૂરી ડીશમાં જવું? ફૂલ ડીશ લો, પૈસા ખર્ચો છો, આખું જીવન તમે અર્પણ કરો છો ને. કોઈ સદગુરુ પાસે તમે શિષ્ય થાવ છો, આખું જીવન અર્પણ કરો છો, તો અધૂરી ડીશ શા માટે ખાવી? આપણે જોઈ લેવું ભાઈ, ફૂલ ડીશ આપો છો, બધું મૂલ ચૂકવીશું, જેમ કહેશો એમ જ કરશું, વાટી નાખશો તો વટાઈ જશું, પણ ફૂલ ડીશ મળશે, તૃપ્ત થતા સુધી ડીશ મળશે, એવો સદગુરુ ખોળો, જોઈ લો. અને પછી એવા સદગુરુનું ભોજન જમ્યા પછી, સદગુરુનું ભોજન એટલે સદગુરુની વાતોને એનો સમાગમને એની અનુવૃત્તિ પાડ્યા પછી એવા તૃપ્ત થઈ જાઓ, જગતની અંદર બ્રહ્મા જેવો મળે. જગત આનંદ કોટી બ્રહ્માંડ આમ હાથમાં ફેરવતો કોઈ દેખાઈ જાય ને એવો બતાવે ને, સમાધિઓ કરાવતો કોઈ દેખાઈ જાય ને, તોય પણ પોતાની જે ડીશથી તૃપ્ત થયેલો હોય ને એને એમ ના થાય ટેબલ ઉપર લઈને કંઈક લઉં. પણ ઘણાને તો આમ 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 પાંચ જગ્યાએ બધા ટેબલ ઉપર થોડું 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 લેવા જોઈએ, એની પાછળનું કારણ એ છે તૃપ્ત નથી થયો. એમ કોઈ એક ભગવાનના સદગુરુ પાસે રહી એટલું છલો છલ ભરાઈ જવું, એટલું છલો છલ ભરાઈ જવું, અંદર બીજું નાખવાની ઈચ્છા જ ના થાય. એવી રીતે જ્યારે કોઈ સદગુરુ પાસે રહીએ ને ત્યારે ગુરુ પૂર્ણિમા થાય. પૂર્ણિમા એટલે પૂર્ણ, પૂર્ણ, અધૂરું ક્યાંય નહીં, પૂર્ણ ચંદ્રમા જેવો થાય એ. અને એવો જે હોય ને ચંદ્રમા જેવો થાય, પૂર્ણ થઈ ગયો, સોળે કળાએ યુક્ત થઈ જાય, કઈ કળા એમાં ના આવે, બધી કળા આવે. અને આવો ના હોય ને અને અધૂરો ભાને જ ઊભો થયો હોય ને ધ્યાન ધ્યાન જે અહીંથી લઉં અહીંથી લઉં અહીંથી લઉં, કોઈ દી પૂર્ણ ના થાય, પડવાનો ચંદ્રમા જ રહે, અમાશય થઈ જાય, કંઈ નક્કી નહીં. એમ ભગવાનના સાચા સાધુને ખોળવા અરદેસર પારજી પારસીએ ઘણા બધા મૂલા મલંગને બધાને જોયા, પણ સ્વામિનારાયણના સાધુ જેવા એને સાધુ નથી જોયા. એને એવું લાગ્યું કે જેમ પેલા ખેતરમાંથી કણ લઈ લે ને પછી કોક્ષા રે, આપણે બાજરો હોય, ઘઉં હોય, ચોખા હોય, એમાંથી દાણા કાઢી લો, પછી જે રે ને કુક્ષા કે, તે એ જે રહ્યું હોય, દેશી ભાષામાં શું કે મામા એને કંઈ કહે છે, બીજું મને શબ્દ નથી સ્મૃતિ, પણ એ જે વધ્યો હોય, બરાબર ને, એ જે વધ્યું છે, તો એ કુકસ જે વધ્યું એની શું કિંમત? એમ જેના જીવનની અંદર ભગવાન નથી, જેના જીવનની અંદર ભગવાનના ધર્મ નિયમ નથી, જે સાધુની પાસે કલ્યાણ માટેનું એક પણ સોપાન નથી, એ તો દાના વિનાના કુકસ જેવા છે. એ ભલે ગમે એટલું મઢી મઢીને બોલે, એ ગમે એટલું મઢી મઢીને હાલે, એ ગમે એટલું મઢી મઢીને ભગવાનનો ભક્તિભાવ બતાવે, પણ એની અંદરથી કોઈ દિવસ એક દાણોય પાકવાનો નથી, કારણ કે છે જ નહીં અંદર. જે ડાંગરમાં દાણો જ નથી, એ ડાંગરના છોતા તમે આખા ખેતરમાં વાવી દો ને ચોખ્ખો થાય તો કહેજો, થાય જ નહીં, થાય જ નહીં. એમ જેની અંદર દાણા નથી અને કેવળ છાલ છોડા પડ્યા છે, એમાંથી ક્યારેય દાણા ન થાય, એમ ધર્મ નિયમ વિનાને ઉપાસના વિનાના સાધુથી ક્યારેય કલ્યાણ ના થાય. આત્યંતિક કલ્યાણ એવા જ સાધુથી જાય કે જે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી સર્વોપરી એક અને માત્ર એક અનન્ય એ છે, એના જેવો કોઈ નથી એવી દ્રઢ ઉપાસનાવાળા હોય, અને એ ભગવાનના આપેલા પંચવર્તમાન નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્નેહ એને દ્રઢતાપૂર્વક પાડતા હોય, એવા જે ભગવાનના આજ્ઞાને ઉપાસનાએ યુક્ત સંત હોય, એવા સંત થકી જ આત્યંતિક કલ્યાણ થાય. અરદેસર પારસી આપણને સમજાવે છે કે ખોટો માલ જો ભલા થઈને પકડાયો હોય તો છોડજો, સાચો માલ ગોતજો, સાચા માલને ગોત્યા પછી છલો છલ ગળા સુધી ભરી દેજો કે તમને બીજા કોઈ ડાઇનિંગ ટેબલ પર આંટા મારવાની ઈચ્છા ના થાય. ગમે એટલા ડાઇનિંગ ટેબલ જોવો આત્યંતિક કલ્યાણના, પણ તમને એમ થાય કે હું છું ત્યાં, હું તૃપ્ત છું, મારે બીજી જરૂર નથી. આપણા એક અહીં ભગત છે ન્યૂજર્સીની અંદર, નામ નહીં દઉં, પણ એ ભગતને
એના પિતાશ્રી એને એક જગ્યાએ બીજે પ્રતિથી એને કીધું કે ફલાણી જગ્યાએ અમારે આ બહુ જ મોટા, ખરેખર બહુ મોટા છે, તો કે તમારે અહીંયા આગળ જવું હોય. આને કીધું હું માનું જ છું કે મોટા છે, બધું જ છે, મને ટાઈમ મળશે હું જોઈશ, પણ મને જે મળ્યું છે એમાં હું તૃપ્ત છું, મારે બીજી કાંઈ વધારે જરૂર નથી. આટલી તો ખુમારીને આટલો કેપ તો હોવો જ જોઈએ. એનો અર્થ એ નથી કે ભગવાનના કોઈ મહાપુરુષો કે ભગવાનના કોઈ મોટા સંતો કે ભગવાનના કોઈ મોટા ભક્તોને ન સ્વીકારવા, સ્વીકારવા જ જોઈએ. કોઈ જગ્યાએ ગુલાબજાંબુ પડ્યા છે તો ગુલાબજાંબુ સારા જ છે, પરંતુ તમે સુખડી ખાઈને તૃપ્ત થઈ ગયા છો તો ગુલાબજાંબુ મારે નથી જમવું, સારું કેવું એ ગુનો નથી, પણ પોતાનું છે એનાથી તૃપ્ત ના થવું એ બહુ મોટો ગુનો છે. પોતાની અસ્મિતા જેને ના હોય બહુ મોટો ગુનો છે. આજે લોયાધામની અંદર અહીંયા આવતો હરિભગત હોય એને લોયાધામથી સંતોષ ના હોય, અહીં અધૂરો હોય અને 25 જગ્યાએ એને જવું પડતું હોય પૂર્ણ થવા માટે, તો એના માટે એ અધૂરી વાત કહેવાય. પણ એ તૃપ્ત છે, બહુ થઈ ગયું. પછી એ ગમે ત્યાં ગમે એવું સારું કાર્ય થતું હોય ભાવના રાખે, હું ગુરુજી પાસે છું, હું ગુરુજીથી તૃપ્ત હોવો જોઈએ કે બસ મારા માટે બહુ પૂરતું છે અને મને સંતોષ વાસ્તવિક હોવો જોઈએ, વાણી દ્વારા નહીં પણ મને વાસ્તવિક મારા સાધુ જીવનનો સંતોષ હોય કે હું જે સદગુરુ પાસે છું, મારી આજ્ઞા અને ઉપાસના મને દ્રઢ પડાવે છે, મને ધર્મ નિયમમાં રાખે છે, મને મહારાજનું સુખ આપે છે, હું તૃપ્ત છું. જેટલું બીજું સત્સંગની અંદર સારું હોય એને બિરદાવવાની પણ આપણી અંદર શક્તિ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, સાધુતા અને ભક્ત પણ હોવું જોઈએ. બહુ સારું કાર્ય કરે છે, બહુ સારા મહાપુરુષ છે, બહુ મોટા છે, બહુ સારું મહારાજ, બહુ સારું કરે છે. ભગવાનના ભક્તો ક્યારેક કે બહુ સારું કરે છે એમ કહેવું પણ જોઈએ, પરંતુ એવું અધૂરું ના હોવું જોઈએ કે એ બહુ સારું સારું આપણું તો નથી, મારી પાસે તો નથી એવું. એના કરતાં જો એવું થાય ને તો જેની પાસે છે ને એને બે હાથ જોડીને કેવું, મને તમારાથી તૃપ્તિ નથી થતી, ઓળખાર નથી આવતો, એટલે હું ઓલા ડાઇનિંગ ટેબલ પર બેહું, વાંધો નહીં તમને, કશો વાંધો ના હોય. સાચા પુરુષને કાંઈ વાંધો ના હોય, અને જેને વાંધો હોય એ સાચો હોય પણ નહીં. જા ભાઈ, જ્યાં તૃપ્ત થવું હોય ત્યાં જા, પણ જ્યાં બેહે ત્યાં ગળાડૂબ ખાઈને બેસજે, અધૂરો ના રહેતો. અર્ધેશ્વર પારસી હજારો જગ્યાએ ફર્યા, થાક્યા, સ્વામિનારાયણ ભગવાનના સાધુ પાસે આવ્યા અને તૃપ્ત થઈ ગયા. પછી એને આગળ, પોતે તો પારસી છે, કેટલાય બધા મુસ્લિમ સાધુઓ બીજા કેટલાય જોગી સંન્યાસી બધાને જોયા છે, બધાને સેવ્યા છે, પણ બસ પૂરું થઈ ગયું, સ્વામિનારાયણના સાધુ મળ્યા, તૃપ્ત થઈ ગયા. એવું તૃપ્ત થવું પડે. આપણે તૃપ્ત થયા છીએ કે નહીં, આપણને કાંઈક કોઈ જગ્યાએથી હજુ કાંઈ મેળવી લઉં, જાણી લઉં, લઈ લઉં, આવી ઈચ્છાઓ થાય છે? જો થાય છે તો આપણે અધૂરા છીએ, હજુ આપણી ગુરુ પૂર્ણિમા થઈ જ નથી. આપણી હજુ પૂનમ જ નથી થઈ, ગુરુ પૂર્ણિમા ક્યારે આવે? પૂનમ થાય તો આવે ને. જે પોતાના સદગુરુથી પૂર્ણ નથી થયો એના માટે હજુ ગુરુ પૂર્ણિમા આવી જ નથી, એને તો વાટ જોવાની છે હજુ, એને તો હજુ પડવાનો બીજનો ચંદ્રમા છે. હા, અને એ જ્યારે પૂર્ણ થશે કોઈ સદગુરુથી તૃપ્ત થઈને, જેમ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે જઈને તૃપ્ત થઈ ગયા, બસ પૂર્ણિમા થઈ ગઈ તે દી. આપણે જે દી કોઈ સદગુરુ પાસે નિષ્ઠાથી તૃપ્ત થઈ ગયા કે એનાથી અધિક ગમે એવું આપણને કંઈ લાગે નહીં એવું કોઈ સદગુરુ પ્રત્યે થઈ ગયું, સમજી લો કે પૂનમનો ચાંદ પૂરો થયો, તે દિવસ પૂર્ણિમા થઈ, એ ક્ષણે ગુરુ પૂર્ણિમા થઈ. તિથિ પ્રમાણે નહીં, સમજણથી ગુરુ પૂર્ણિમા થતી હોય છે, અનુભવથી ગુરુ પૂર્ણિમા થતી હોય છે. એટલે આ તો આજે અર્ધેશ્વરની વાત આવી, એ વાતને લઈ અને અમે તમને વાત કરી. જ્યારે સાંભળી સ્વામીની વાત ત્યારે મનમાં પામ્યો નિરાત. જ્યારે સ્વામીની વાત સાંભળીને ત્યારે નિરાત થઈ ગઈ, ભગવાન સ્વામિનારાયણના સાધુને મળે નિરાત થઈ છે. હવે એને વિશ્વાસ આવ્યો છે એટલે ભગવાન એને કાંઈક તો પરચો પૂરશે, પણ એ પરચો જ્યારે પૂરશે, એકદમ નિરાત થયો એને તરત પરચો ના પૂરે. આજ નિરાત થાય પછી ઘણો સમય ભગવાન જોવે કે આને ખરેખર વિશ્વાસ આવો નવો રહે છે, આને નિરાત આવીને આવી રહે છે. જો રહેશે તો પછી ભગવાન એનો વિશ્વાસ પણ પૂર્ણ કરશે. એ કેવો વિશ્વાસ પૂર્ણ કરશે? એ ક્યારેક જ્યારે પણ પરચો થશે ત્યારે પરચો પૂરશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.